नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 गणित में चैप्टर नंबर 8 राशियों की तुलना ये आपने शुरू करवाना छे। अने आ साथे आपणो सेमिस्टर 2 पण चालू थाय छे। आपणो सेमिस्टर 1 गया वीडियो में पूरु थई गयु छे, तो बीजा सेमिस्टर में जे चैप्टर छे चैप्टर नंबर 8 राशियों की तुलना, तो एमां आपणे टकावारी कई रीते शोधवामां आवे छे, व्याज एना आधारित आखू चैप्टर छे, अने व्यवहारिक उपयोग में आए ए रीतनों आ चेप्टर है। तो बराबर तमे ध्यान आपशो तो खूब सरल चेप्टर है। तो राशनी तुलना एटले कि आपणे टकावारी शोधवी होय, व्याज शोधवू होय, तो एना माटे पहला आपणे गुणोत्तर एटले शुं एनो ख्याल होवो जरूरी छे। आपणे गया वर्षे छठा धोरणमां गुणोत्तर विशेनी माहिती बेजिक जे छे ए शीखी गया छीए। तो सौ प्रथम शरूआतमां ए बेजिक माहिती ज आवे छे। तो गुणोत्तरनुं आपणे जोईए तो એમાં આપેલો છે પહેલો પોઈન્ટ, તેના વડે આપણે જુદી જુદી બાબતોની સરખામણી કરી શકીએ છીએ। એટલે આપણે કોઈ પણ બે બાબત હોય, કયું વધારે છે, ઓછું છે, ઘણું છે કે કેટલામાં ભાગનું છે, એ બધી માહિતી આપણે ગુણોત્તરથી જાણી શકીએ। બીજો પોઈન્ટ છે, જો બે ગુણોત્તર સરખા હોય તો તેને સમાન ગુણોત્તર છે એમ કહેવાય। એટલે કે બે ગુણોત્તર હોય એનું આપણે જો જોઈએ તો બેમાં જવાબ એક સરખા આવતા હોય। ઉદાહરણ તરીકે આપણે જોઈએ અહીંયા 2:5 છે અને 4:10 છે, એટલે કે 2:5 થાય, 2:5, અને આ બાજુ જોઈએ તો 4:10। હવે 4:10 એટલે આ રીતનું થયું, 2×2=4, અને અહીંયા 2×5=10, 2 ઉડી જાય કેટલા વધે, 2:5, એટલે આ બે જવાબ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા, અપૂર્ણાંક 2 સરખા। એટલે એને આપણે આ રીતે ગુણોત્તરમાં લખીએ 2:5 અને 4:10, એટલે બે કેવા છે સરખા, એટલે કેવું થાય, સમાન ગુણોત્તર છે। ત્યારબાદનો પોઈન્ટ છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણી એટલે ગુણોત્તર। હમણાં જ આપણે વ્યાખ્યા સમજ્યા એ જ પ્રમાણે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે કે કેટલાના ભાગની છે તે સરખામણી, એટલે આપણે શું કહીશું, ગુણોત્તર। ત્યારબાદ છે, ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ અને બંનેમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ। તો ગુણોત્તર આપણે શોધવું હોય તો પહેલી શરત કઈ છે કે બે જે આપણે સંખ્યા આપેલી હોય આપણને કોઈ પણ માપ, તો એ માપના એકમ કેવા હોવા જોઈએ, સરખા। ઉદાહરણ તરીકે આપણને કિલોમીટરમાં આપ્યું હોય તો 2 કિલોમીટરમાં જ હોવા જોઈએ, પછી 1 મીટરમાં અને કિલોમીટરમાં હોય તો આપણે એને એક સરખા એકમમાં ફેરવવું પડે। અને બીજું છે કે બેના બંનેમાંથી એક પણ માપ શૂન્ય હોવું ન જોઈએ, જો શૂન્ય હોય તો આપણે એનો ગુણોત્તર શોધી શકીએ નહીં, એટલે કે સરખામણી કરી શકીએ નહીં, એટલે કોઈ પણ માપ શૂન્ય હોવું જોઈએ નહીં। ત્યારબાદ છે કે ગુણોત્તરને અંશ છેદ કે અંશ જેમ છેદથી દર્શાવાય, એટલે આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ તો પણ એ ગુણોત્તર જ કહેવાશે, અને આપણે અંશ અને છેદ બાજુમાં લખીએ અને એની વચ્ચે 2 ટપકા કરીએ તો એ ગુણોત્તર જ કહેવાય। અને આ 2 ટપકાને આપણે જેમ શબ્દથી વાંચીશું, અંશ જેમ છેદ। ત્યારબાદ છે કે તે સમય સંખ્યા હોવાથી એકમ નથી। હવે ગુણોત્તરમાં આપણે જોઈએ તો આ રીતે લખ્યું એ અંશ અને છેદ, હવે આ જો 2 કિલોમીટરમાં હોય તો કિલોમીટર ઉડી જાય, એટલે એનો એકમ કોઈ હોતો નથી। અને આપણે તેને કઈ રીતે શોધીશું, તો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કોઈ પણ આપણને અપૂર્ણાંક આપ્યો હોય તો જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડીશું, અને ત્યારબાદ સૌથી નાના સ્વરૂપમાં આપણે ફેરવીશું, એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે દર્શાવશું। ત્યારબાદ આપેલું છે, જો આપેલા 2 ગુણોત્તર સરખા હોય તો ચારેય સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય। એટલે આપણને જો 2 ગુણોત્તર આપ્યા હોય અને 2 ગુણોત્તરમાં આપણે જોઈએ તો એ 2 કેવા હોય, સરખા હોય, તો એમાં રહેલી ચારેય સંખ્યા કેવી કહેવાય, પ્રમાણમાં છે એમ કહેવાય। 2 ગુણોત્તર એમાં એ 2 ગુણોત્તર સરખા હોય તો એ ચારેય સંખ્યા કેવી કહેવાશે, પ્રમાણમાં છે એમ કહેવાય। અને પ્રમાણમાં હોવાનો સંકેત કયો છે, આપણે 2ની બદલે કેટલા કરશું, 4 ટપકા કરશું। આ રીતે જે રીતે ગુણોત્તર આવે છે એ જ રીતે પ્રમાણનું પણ આવે છે। તો ત્યારબાદ છે, પ્રમાણ એ 2 ગુણોત્તર વચ્ચેનો સંબંધ દર્શાવે છે જેમાં કુલ 4 પદ હોય છે। એટલે પ્રમાણ આપણે શોધવું હોય તો પહેલાં શું હોવું જરૂરી છે, ગુણોત્તર, અને કેટલા ગુણોત્તર હોવા જોઈએ, 2 ગુણોત્તર, તો એને કહેવાશે આપણે પ્રમાણ, અને એમાં કુલ કેટલા પદ હોય, 4 પદ હોય છે।
અને છેલ્લો પોઈન્ટ છે તેમાં રહેલી પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે। હવે આપણને ખબર છે પ્રમાણમાં ચાર પદ હોય તો એ ચાર પદમાંથી પહેલું ને છેલ્લી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ અને વચ્ચે બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરીએ તો બે કેવો થવો જોઈએ? સરખો। જો સરખો હોય તો આપણે એવું કહી શકીએ કે એ પ્રમાણમાં છે, આપેલી સંખ્યા આપેલો ગુણોત્તર પ્રમાણમાં છે એમ કહેવાય। તો આગળ આપણે આના આધારિત જે સ્વાધ્યાય છે તે જોઈશું। તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1 જે ગુણોત્તર આધારિત છે। તો એમાં પ્રશ્ન નંબર એક છે નીચેનાનો ગુણોત્તર શોધો। એમાં પહેલું છે રૂપિયા 5નો 50 પૈસા સાથે। સૌ પ્રથમ આપણે એને ગુણોત્તર તરીકે બતાવીએ તો આ રીતે લખાશે કે 5 રૂપિયા અને છેદમાં 50 પૈસા। હવે આપણે એકમ જોઈએ તો બેના કેવા છે અલગ અલગ છે, આ રૂપિયામાં છે અને પૈસામાં, તો આપણે ગમે તે એક એકમમાં ફેરવવું પડે તો આપણે રૂપિયાવાળાને પૈસામાં ફેરવીએ। તો આપણને બધાને ખબર છે 1 રૂપિયો બરાબર કેટલા થાય? 100 પૈસા। તો આપણે કેટલા રૂપિયા આપ્યા છે અહીંયા? 5 રૂપિયા। તો એને આપણે પૈસામાં ફેરવવાના, એટલે શું કરવાનું, આ બેનો ગુણાકાર, તો 100 × 5 કરવાના, એટલે કેટલા થઈ જાય? 500 પૈસા। 100 × 5 છેદમાં 50, આ પૈસામાં આવી જશે હવે અને આ પણ પૈસામાં। હવે બેના એકમ કેવા થઈ ગયા? સરખા, એટલે એકમ ઉડી જાય। હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે બેનો ગુણાકાર કરશું એટલે કેટલા થશે? 500 છેદમાં કેટલા આવી જશે? 50। તો આ 1 1 0 ઉડી જાય એટલે કેટલા બાકી રહી? 50 છેદમાં 5। હવે છેદ ઉડાડીએ તો કેટલા 50 થાય? તો કે 10 10 50 50। એટલે આપણે અહીંયા જોઈએ તો આ રીતે લખાય 10 × 5 અને અહીંયા 5 × 1, એટલે 5 5 ઉડી જાય, કેટલા વધે? 10 ના છેદમાં 1। એટલે આપણે એવું લખી શકીએ કે 10 જેમ 1 એ આનો ગુણોત્તર થયો કહેવાય। બીજું જોઈએ 15 કિલોના 210 ગ્રામ, તો આપણે આવું લખાય 15 કિલોગ્રામ છેદમાં 210 ગ્રામ। હવે આ બે અલગ અલગ છે એટલે આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાનું, એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય। આપણને 15 કિલો આપ્યું છે, 15 કિલોગ્રામ, ત્યારે કેટલા? એટલે 1000 × 15 કરવાના, તો આ રીતે થાય 15 × 1000 છેદમાં 210, એટલે આ 1 1 0 ઉડી જાય। તો કેવું થશે? 15 × 100 કરીએ એટલે 1500 અને છેદમાં 21। હવે આ બેને આપણે ભાગ પાડીએ તો અહીંયા આપણે જોઈએ કેટલા 7 3 21 થાય, અને અહીંયા આપણે 1500 છે એટલે આપણે એના 3 વડે ભાગ કાઢીએ તો 500 3 1500 થશે, તો 3 3 ઉડી જાય એટલે કેટલા રહે? 500 છેદમાં 7, એટલે આપણે એવું લખી શકીએ કે 500 જેમ 7 તેનો ગુણોત્તર, 500 જેમ 7 ગુણોત્તર છે એમ કહેવાય। એટલે ત્યારબાદ છે 9 મીટરનો 27 સેમી સાથે, તો આ રીતે લખાય 9 મીટર અને 27 સેમી। હવે આ મીટરમાં છે આ સેમીમાં, તો મીટરવાળાને આપણે સેમીમાં ફેરવીએ તો આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેમી, તો આપણે કેટલું શોધવાનું છે? 9 મીટર એટલે કેટલા, એટલે આ 9ની જગ્યાએ શું લખાય? 9 × 100 અને છેદમાં 27। હવે આપણે જોઈએ 9 3 27 થાય, તો આ 9 3 27 એટલે કેટલા બાકી રહી? 100 છેદમાં 3 એટલે 100 જેમ 3 થઈ ગયું, તો આપણો ગુણોત્તર। અને ત્યારબાદ 30 દિવસનો 36 કલાક, એટલે 30 દિવસ અને 36 કલાક, તો અહીંયા આપણે 1 દિવસમાં કેટલા કલાક આવે? 24 કલાક, 1 દિવસ બરાબર 24 કલાક, આપણે 30 દિવસનું શોધવાનું છે તો અહીંયા શું લખાશે? 30ની જગ્યાએ 24 × 30, તો આ 30 × 24 અને છેદમાં 36। હવે ગુણાકાર કરીએ તો આ બંને છે એનું આપણે કરીએ તો 12 2 24 થાય, 12 2 24 અને 12 3 36, એટલે આ રીતે થયું 30 × 2 છેદમાં 3,
હવે આપણે ભાગ ચલાવીએ તો 10 તેરી 30 થાય એટલે છેદમાં કાંઈ નહીં વધે એટલે કેટલા 1 10 દુ 20 અને છેદમાં 1 એટલે 20:1 છે એવું કહેવાય ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે એક કમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થીઓ દીઠ કેટલા જોઈએ તો અહીંયા આપણે શું કરશું પદ મૂકશું કે 6 વિદ્યાર્થી માટે 3 કમ્પ્યુટર તો આપણે 24 વિદ્યાર્થી માટે કેટલા તે આપણે શોધવાના છે તો આપણે શું લખી કાઢીએ કે 3 ગુણ્યા 24 આ બેનો ગુણાકાર અને પહેલું પદ છે એ છેદમાં એટલે છેદમાં 6 આવશે હવે અહીં આપણે જોઈએ તો 6 ચોક 24 થાય છેદમાં કાંઈ નહીં વધે એટલે 1 લખી દઈએ હવે અહીંયા ગુણાકાર 4 તેરી 12 અને છેદમાં 1 એટલે કેટલા કમ્પ્યુટર જોઈએ 12 કમ્પ્યુટર જોઈએ 24 વિદ્યાર્થી માટે કેટલા જોઈએ 12 અને 6 માટે 3 ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે રાજસ્થાનની વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી 660 લાખ રાજસ્થાનનું ક્ષેત્રફળ 300,000 કિલોમીટરનો વર્ગ અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ 200,000 કિલોમીટરનો વર્ગ તો આપણે નીચેના બે પ્રશ્ન છે એ શોધવાના છે કે આ બંને રાજ્યમાં પ્રતિ કિલોમીટર વર્ગ કેટલી વ્યક્તિઓ છે એટલે આપણે એમાં પ્રતિ કિલોમીટરથી કેટલી વસ્તી છે એ બંને રાજ્યની આપણે શોધવાની છે અને ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે કોની વસ્તી ઓછી છે તે શોધવાનું છે સૌ પ્રથમ તો આપણે આ રીતે શોધી શકીએ કે પ્રશ્ન નંબર 1માં આપણે વ્યક્તિ શોધવાનું છે અને કેવી રીતે પ્રતિ કિલોમીટર એટલે આપણે પ્રતિ કીધું છે એટલે પ્રતિ કિલોમીટર એટલે છેદમાં આપણે ક્ષેત્રફળ લેવાનું અને અંશમાં આપણે વસ્તી લેવાની તો અહીંયા આપણે લખીએ રાજસ્થાન અને આ બાજુ લખીએ ઉત્તર પ્રદેશ તો રાજસ્થાનની આપણે વસ્તી જોવી હોય તો રાજસ્થાનની વસ્તી કેટલી છે 570 લાખ અને અહીંયા આપણે એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે રાજસ્થાનનું ક્ષેત્રફળ 300,000 પ્રતિ કિલોમીટરનો વર્ગ આપ્યો છે એ જ પ્રમાણે ઉત્તર પ્રદેશનું જોઈએ તો એમાં વસ્તી કેટલી આપી છે આપણને 1660 લાખ અને એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 200,000 કિલોમીટરનો વર્ગ એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે આપણે બેનો એકમ લાખ ઉડી જશે એટલે ખાલી કિલોમીટરનો વર્ગ રહેશે એટલે આપણે પ્રતિ કિલોમીટર જે શોધવાનું છે એ આપણને મળી ગયું હવે આપણે બેના છેદ ઉડાડીએ તો 570 ભાગ્યા આપણે 3 કરવા પડે તો 19 તેરી 57 થાય તો આ 19 અને આ 1 0 બાકી રહે એટલે 190 તો અહીંયા કેટલું આવશે 190 પ્રતિ કિલોમીટરનો વર્ગ અને ત્યારબાદ આપણે ઉત્તર પ્રદેશનું જોઈએ તો અહીંયા આપણે 2નું અડધું કરવાનું છે 2 વડે ભાગાકાર તો આના આપણે અડધા કરીએ તો 16 ભાગ્યા 18 એટલે 8 6 ભાગ્યા 3 અને 0 830 કિલોમીટરનો વર્ગ પ્રતિ કિલોમીટરનો વર્ગ એ રીતે લખી શકીએ તો અહીંયા આપણને બીજું કીધું છે કે કયા રાજ્યની વસ્તી ઓછી છે તો આ 2 ઉપરથી આપણે જોઈ શકીએ કે કોની વસ્તી છે ઓછી રાજસ્થાનની અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજસ્થાનની વસ્તી કેવી છે ઓછી તો અહીંયા આપણે લખીએ રાજસ્થાનની વસ્તી ઓછી છે ત્યારબાદ આપણને ટકા માટેની થોડીક માહિતી આપેલી છે તે જોઈએ તો અપૂર્ણાંકનું આપણે ટકામાં રૂપાંતર કરવા માટે તેને 100 વડે ગુણવામાં આવે છે આપણને કોઈ પણ અપૂર્ણાંક આપ્યો હોય એને આપણે ટકામાં ફેરવવું હોય તો શું કરશું આપણે 100 વડે ગુણાકાર કરશું હવે એનાથી ઊંધું છે આપણને ટકા આપ્યા છે અને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો શું કરશું 100 વડે ભાગાકાર અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણાકાર અને ટકામાંથી અપૂર્ણાંકમાં જવું હોય તો 100 વડે ભાગાકાર એટલું યાદ રાખવાનું બીજું છે કે 100% એટલે આખી વસ્તુ અને 50% એટલે અડધી વસ્તુ સમજવી 100% એટલે આખું લેવાનું 50% એટલે અડધું 75% આપ્યું એટલે આપણે કેવું લઈ શકીએ પોણા ભાગ 25% એટલે આપણે ચોથા ભાગનું છે એવું કહી શકીએ એ રીતે તો એના આધારે આપણે દાખલા જોઈએ ટકાના
કે સ્વાધ્યાય 8.2 માં આપેલા છે. પ્રશ્ન નંબર 1, આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો આપણે હમણાં શીખી ગયા કે અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવવું હોય તો શું કરશું, 100 વડે ગુણાકાર. તો અહીંયા અપૂર્ણાંક પહેલો છે 1/8, તો સીધું આપણે શું કરશું, 100 વડે ગુણાકાર. એટલે આ રીતે થાય 1/8 × 100, એટલે કે 100/8 આવી જાય. હવે આપણે એના ભાગ પાડશું, છેદ ઉડાડશું. તો અહીંયા આપણે જોઈએ તો 25 × 100 થાય, અને અહીંયા 4 × 2 = 8 થાય. તો આ 4 ઉડી જાય, તો બાકી કેટલા રહે, 25/2. અને અહીંયા આપણે એવી સંખ્યા રાખવાની અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે છેદ ઉડતા ન હોય એવું. તો આ 1 થી 2 થયું એટલે કંઈ છેદ ઉડે નહીં. તો હવે આ જે મળ્યો જવાબ એ આપણો શેમાં આવશે, ટકામાં. આપણે 25/2% આ રીતે પણ લખી શકાય, અથવા આપણે 25/2 કરશું, 25 ના 1/2 એટલે 12.5 જેટલું થાય, એટલે કે 12.5% એમ પણ લખાય. આપણે 2 વડે ભાગાકાર કરીએ એટલે આ રીતે પોઈન્ટમાં જવાબ આવશે. ત્યારબાદ બીજું છે 5/4. તો હવે આપણે 100 વડે ગુણાકાર, 5/4 × 100 એટલે કેટલા થાય, 5 × આપણે અહીંયા 4 છે, તો આ 100 ભાગ પાડીએ, 25/100 અને 4 હતું, તો આ 4 ઉડી જાય. 25 × 5 કેટલા થાય, 125, તો 125% એવા એમ કહેવાય. ત્યારબાદ છે 3/40, એટલે અહીંયા 100 વડે ગુણાકાર, 3/40 × 100. હવે અહીંયા આપણે જોઈએ અંશ અને છેદ, એટલે 0 ઉડી જાય. હવે કેટલા રહે, 3, અહીંયા 4 બાકી રહેશે ને અહીંયા 10 બાકી રહેશે. તો 2 છે, આ 2 સંખ્યા 2 ઘડિયામાં આવે, તો 2 વડે ભાગ પાડીએ તો 5 × 2 = 10. આ 5 × 2 = 10 અને 4 એટલે 2 × 2 = 4, 2 ઉડી જાય, તો કેટલા રહે, 5 × 3 = 15 અને 2 છેદમાં 2, આટલા ટકા એ કહેવાય. અથવા 15/2 એટલે 15 ના 1/2 એટલે 7.5 થાય, એટલે કે 7.5% એમ પણ આપણે લખી શકીએ. અને એમાં છેલ્લું એ પૂછે 2/7, એટલે કે 2/7 × 100, એટલે આપણે 2 × 100 કરીએ તો 200/7. હવે આપણે આનું જો ઉડાડવા જાશું તો કંઈ ભાગ ઉડશે નહીં. તો આ આપણે ટકામાં આ રીતે પણ લખી શકીએ, આપણો જવાબ કરી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. આપણે જે દશાંશ અપૂર્ણાંક આપ્યો છે પોઈન્ટ વાળું, એને શેમાં ફેરવવાનું છે, ટકામાં. તો આ સેમ પહેલાંની જેવું છે, પહેલાંમાં અપૂર્ણાંક હતો અને આ શું છે, અપૂર્ણાંક છે એને આપણે કેમાં ફેરવી દીધું છે, પોઈન્ટમાં. અને પોઈન્ટવાળા જે છે અપૂર્ણાંક, એને શેમાં ફેરવવાનું છે, ટકામાં. તો અહીંયા પણ આપણે 100 વડે જ ગુણાકાર કરશું. તો અહીંયા 100 વડે ગુણાકાર કરીએ, 0.65 × 100. હવે અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ તો 65 પોઈન્ટ, પછી કેટલા આંકડા, 2 આંકડા, એટલે છેદમાં આપણે 100 લખવાનું. 2 આંકડા હોય તો 2 0 વાળું એટલે 100 આવે, અને 100 તો હતું, 100 આખા ઉડી જાય, એટલે ખાલી કેટલા વધે, 65%. ટકા શોધવાનું કીધું હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું, ટકાની નિશાની કરવાની છે. ત્યારબાદ બીજું છે 2.1, એટલે 2.1 × 100 થાય. હવે 2.1 એટલે 21 પોઈન્ટ, પછી 1 આંકડો એટલે 6/10 × 100, આ 1 1 0 ઉડી જાય, એટલે કેટલા બાકી રહે, 21 × 10, 6/1 બાકી રહેશે તો આપણે ન લખીએ તો ચાલે. હવે 21 × 10 એટલે 210% એમ કહેવાય. ત્યારબાદ 0.02, એટલે કે 0.02 × 100, એટલે 2/0.0, પછી 2 આંકડા એટલે 100 આવે, ગુણ્યા અંશમાં 100. હવે આ 100 આખા ઉડી જાય તો ખાલી કેટલા વધે, 2%. ત્યારબાદ આપ્યું છે 12.35, એટલે 12.35 × 100 થાય, એટલે કે 1235 × 100, અને અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા એટલે 6/100, 100 આખા ઉડી જાય, એટલે 1235% કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. તો આપણને આકૃતિમાં આપ્યું છે, એમાંથી આપણે
કેટલા અપૂર્ણાંક બને છે તે લખવાનું અને એના ટકા શોધવાના. તો આકૃતિમાં વર્તુળ આપ્યું છે, હવે એમાં કુલ ભાગ કેટલા છે? ચાર, એટલે છેદમાં ચાર આવે. અને છાંયાંકિત ભાગ કેટલો છે? એક, એટલે એકના છેદમાં ચાર અપૂર્ણાંક તરીકે લખાશે. હવે એને શેમાં ફેરવવાનું છે? આપણે ટકામાં. ટકામાં ફેરવવું હોય તો આપણને ખબર છે એને કેટલા વડે ગુણવું પડે? સો વડે. તો આપણે અહીંયા ગુણાકાર કરીએ, એકના છેદમાં ચાર ગુણ્યા સો, એટલે ફરી વાર અહીંયા પેલો ભાગ પાડવાનો 25 ચોક વડો, એટલે અહીંયા 25 ગુણ્યા 4 અને 4 એકા 4 એમ લખી શકાય. તો 4 4 ઉડી જાય એટલે કેટલા આવે? 25. છેદમાં 1 ન લખીએ તો ચાલે, એટલે કેટલા ટકા કહેવાય? 25 ટકા. તો અહીંયા એવું કહેવાય કે આ આખો વર્તુળ છે એમાંથી 25 ટકા જેટલો ભાગ કેવો છે? રંગીન. અને બાકીના 3 ભાગ, એટલે કે 100માંથી આપણે 25 બાદ કરીએ તો 75 વધે, 75 ટકા જેટલો ભાગ છે એ રંગીન નથી, એવું પણ કહેવાય. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો એમાં આપણે કુલ ભાગ કેટલા છે? 1 2 3 4 અને 5 ભાગ છે કુલ. એમાંથી 3 ભાગ કેવા છે? રંગીન, એટલે 3 ઉપર આવશે અને છેદમાં 5, 3 ના છેદમાં 5 થયું. હવે અહીંયા આપણે એનું ટકામાં ફેરવવાનું, એટલે 100 વડે ગુણાકાર. તો અહીંયા એવું લખાય 3 ના છેદમાં 5 ગુણ્યા 100. હવે 5 છે એટલે 100નો આપણે એવો ભાગ પાડશું કે જે 5 વડે ઉડી જાય. તો 3 ગુણ્યા અહીંયા આપણે 20 5 100 લખી દઈએ અને છેદમાં 5 હતા એમના, તો આ 5 5 ઉડી જાય. તો બાકી કેટલા રહી? 3 ગુણ્યા 20, એટલે 20 3 60. તો 60 ટકા ભાગ છે એ રંગીન છે એમ કહેવાય. તો આપણે 100માંથી 60 બાદ કરી દઈએ તો કેટલા વધે? 40 વધે. તો 40 ટકા જેટલો ભાગ રંગીન નથી, એવું પણ કહેવાય. ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો અહીંયા આપણે કુલ ભાગ ગણીશું તો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 8 કુલ ભાગ છે, એમાંથી રંગીન ભાગ જોઈએ તો 1 2 અને 3 છે, એટલે 3 ના છેદમાં 8 અપૂર્ણાંક થાય. હવે એને આપણે ટકામાં ફેરવવાનું, એટલે 100 વડે ગુણાકાર. તો 3 ના છેદમાં 8 ગુણ્યા 100. હવે આપણે 100ના ભાગ પાડવાના અહીંયા 8 સાથે ઉડે એવા. તો અહીંયા આપણે જોઈએ 4 2 8 થશે અને 25 ચોક થશે, તો 4 4 ઉડી જાય. તો 3 એમના એમ અહીંયા 25 ચોક લખીએ અને 4 2 8 લખી દઈએ, તો 4 4 ઉડી ગયા. હવે અહીંયા 25 3 75 અને છેદમાં 2, 75 છેદમાં 2 ટકા એવા એમ કહેવાય. અથવા તો આપણે 75ના અડધા કરીએ, 75ના અડધા એટલે 37.5 જેટલું થાય. તો અહીંયા આપણે લખીએ 37.5 ટકા. તમને અડધું કરતાં ન આવડે તો ભાગાકાર તમે કરી નાખો 2 વડે તો પણ થઈ જશે. ચાલો પ્રશ્ન નંબર 4 છે, શોધો. તો અહીંયા આપણને કીધું છે 250ના 15 ટકા. તો આપણને કોઈ પણ વસ્તુ કે ગમે તે સંખ્યાને આપણે ટકા કીધું હોય, આટલા ટકા છે એ કરવા માટે આપણે શું કરશું? તો આપણે 100 વડે ગુણાકાર કરતા હતા એની બદલે આપણને જ્યારે ટકા આપ્યા હોય ત્યારે શું કરશું? 100 વડે ભાગાકાર. આપણને ખબર છે અપૂર્ણાંકમાંથી ટકા શોધવાના હોય તો 100 વડે ગુણાકાર કરવાનો, અને ટકામાંથી આપણે અપૂર્ણાંકમાં જવું હોય તો 100 વડે ભાગાકાર. તો અહીંયા આપણે આ 2નો ગુણાકાર કરશું અને 100 વડે ભાગાકાર, એટલે કે 225 ગુણ્યા 15 છેદમાં 100. હવે આ 1 1 0 અહીંયા ઉડી જશે. હવે અહીંયા આપણે જોઈએ તો આ 5 આમાં ઉડી જાય એવા છે, 5 2 10 કરીએ અને 5 3 15. તો 25 એમનેમ રાખીએ, 5 3 15 કરીએ અને છેદમાં 10 છે એનું 5 2 10 કરીએ, 5 5 ઉડી જાય, એટલે કેટલા બાકી રહેશે? 25 3 75 અને છેદમાં 2, આટલા ટકા લખાય. અથવા હમણાં આપણે ઉપર કર્યું હતું 75ના અડધા એટલે 37.5 ટકા એમ પણ કહેવાય, પણ અહીંયા આપણે ટકા નથી શોધવાના એટલે ટકા નિશાની કરશું નહીં. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 250ના 15 ટકા કરીએ તો કેટલા થાય? 75 છેદમાં 2 અથવા 37.5. આ તમને રૂપિયામાં આપ્યું હોય તો રૂપિયામાં લખવાનું. બીજો દાખલો એવો જોઈએ આપણે, 1 કલાકનો 1 ટકા. હવે 1 કલાકના 1 ટકા એટલે આપણે લખવું હોય તો આ રીતે લખાય કે 1 કલાક ગુણ્યા 1 ટકા એટલે 1 ના છેદમાં 100, એટલે આવું થાય 1 ના છેદમાં 100 કલાક. અહીંયા કલાક આપ્યું છે. હવે આપણે કલાકથી નાનો એકમ જોઈએ તો કલાક પછી શું આવે? મિનિટ. તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ.
तो अहीं कलाकनी जगह आपणे मिनिटमां फेरवो तो अहीं कलाकमां एक छे त्यां शुं करी देशुं 60 वडे गुणाकार एटले 1 गुण्या 60 एटले 60 छेदमां 100 थई अने शेमां आवी जशे मिनिटमां तो अहीं एक एक जीरो उड़ी जाय एटले केटला थाय 6ना छेदमां 10 मिनिट। हवे अहीं छेद उड़ाडवा होय तो 3 दू 6 થશે અને 5 દૂ 10 થશે તો 2 2 ઉડી જાય તો કેટલું થઈ જાય 3 ના છેદમાં 5 તો 3 ના છેદમાં 5 મિનિટ છે એમ કહેવાય। હવે આ 3 ના છેદમાં 5 મિનિટ આપ્યું એને આજે આપણે આગળ લંબાવવું હોય એટલે કે આપણે મિનિટથી નાનો એકમ સેકન્ડ છે સેકન્ડ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય તો સેકન્ડમાં ફેરવો હોય તમે શું કરશો આપણે જેવી રીતે અહીંયા 60 વડે ગુણાકાર કર્યો એવી રીતે અહીંયા શું કરશો અહીંયા ઉપર 3 ગુણ્યા 60 કરી દઈએ તો આગળ આપણને સેકન્ડમાં પણ મળે તો એ તમે જાતે પ્રેક્ટિસ કરીને થોડુંક ગણજો। એની પછી ત્રીજો દાખલો જોઈએ રૂપિયા 2500ના 20% એટલે આપણે 2500 ગુણ્યા 20 છેદમાં 100 લખાય ટકા હોય આપેલા હોય તો શું કરવાનું 100 વડે ભાગાકાર તો આ બે બે જીરો ઉડી જાય એક આની સાથે અને એક આની સાથે તો કેટલા રહે 250 ગુણ્યા 2 રહેશે એટલે 250ના ડબલ કરીએ તો કેટલા થાય 500 તો અહીંયા આપણને કેટલા રૂપિયા મળશે 500 રૂપિયા 20% કરશું એટલે 500 રૂપિયા મળે। અને છેલ્લો દાખલો એમાં આપ્યો છે કે 1 કિલોગ્રામના 75% એટલે આ રીતે લખાય 1 × 75/100। હવે આપણે જોઈએ તો આ આપણને કિલોગ્રામમાં આપ્યું છે ગ્રામમાં ફેરવવું હોય તો 1 કિલોગ્રામ = 1000 ગ્રામ 1 કિલોગ્રામ = 1000 ગ્રામ થાય। હવે અહીંયા કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો અહીંયા શું કરી દેવાનું 1000 વડે ગુણાકાર એટલે 1000 × 75/100 થઈ જાય તો આ ડબલ જીરો ઉડી જાય ખાલી કેટલા વધે 10 × 75 75 × 10 એટલે 750 ગ્રામ થઈ જશે કેમ કે આ કિલોગ્રામમાં છે આપણે ગ્રામમાં ફેરવી દીધું તો જવાબ શેમાં આવશે ગ્રામમાં। તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપી હોય એના ટકા આપ્યા હોય તો આપણે તેને અપૂર્ણાંકમાં અથવા તો તે એકમમાં ફેરવી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કુલ રાશિ શોધો। કુલ રાશિ એટલે આપણે મૂળ કિંમત જેવું થયું કે સ્ટાર્ટિંગની જે કિંમત છે એ આપણે શોધવાની છે એમાં પહેલું છે 5% = 600 એટલે આપણે કીધું છે કોઈ સંખ્યાને આપણે 5% કરીએ તો જવાબ કેટલો આવે છે 600। હવે આપણે એ જે મૂળ કિંમત છે કુલ રાશિ એ જ આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ એક્સ તો એક્સના આપણે 5% કરશું તો કેટલા મળશે 600 તો એવું લખીએ કે એક્સના 5% = 600 તો અહીંયા આપણે એવું લખી શકીએ કે એક્સના 5% એટલે 1 × 5 5% છે એટલે છેદમાં 100 આવે બરાબર આપણે 600 હતા। હવે 100 દો હોય તો આપણે શું કરશું આ બાજુની સંખ્યા છે તેને આ બાજુ મોકલી દઈશું એટલે કે આપણે ગુણાકારમાં છે 1 સાથે તો જે અંશમાં હશે અહીંયા આ 5 ઉપર છે તો આ બાજુ આવશે તો ક્યાં આવી જશે છેદમાં અને આ છેદમાં છે તો શું થઈ જશે અંશમાં આવશે એટલે x = 600 હતા અહીંયા। હવે ગુણ્યા કરી દેવાનું આ નીચે છે તો ક્યાં લખશું અહીંયા ઉપર એટલે 100 આવશે આ ઉપર છે તો ક્યાં આવી જાય નીચે એટલે આ રીતે થશે કે 600 × 100 એટલે આપણે એવું લખીએ 60000/5 60000/5 કરવાના છે તો સાઈડમાં આપણે ગુણાકાર કરી દઈએ 60000/5 5 × 5 એક વધે અને આ જીરો આવે 5 × 2 = 10 00 હવે આ 01 આવી ગયો તો બાકી કેટલા 3 જીરો બાકી રહે એ ઉપર લખી દઈએ આપણે તો 12000 × 5 કરશું ત્યારે કેટલા મળશે આપણને 60000 તો આખો છેદ ઉડાડી દઈએ તો કેટલા બાકી રહેશે 12000 રૂપિયા તો x = આપણો જવાબ કેટલો આવશે 12000 તો 12000ના આપણે 5% કરશું ત્યારે કેટલા થાય 600 તો આ રીતે જ્યારે એમ કીધું એ કુલ રાશિ શોધો ત્યારે આપણે એક્સ ધારી લેશું એના આપણે ટકા કરશું એટલે 5 આપણને આપ્યા હોય તો છેદમાં 100 અને બરાબર કરીને સંખ્યા લખશું। હવે અહીંયા આપણે યાદ શું રાખવાનું એક્સ શોધવાનો છે એટલે આ સંખ્યા આપણે દૂર કરવી પડે એટલે એ ગુણાકારમાં હોય તો અહીંયા અંશ અને છેદ હોય તો શું કરવાનું ઊંધું લખી દેવાનું અંશમાં હોય એ ક્યાં લખી દેવાનું છેદમાં અને આ છેદમાં છે તો ક્યાં લખી દેવાનું અંશમાં। ચાલો એની જેવો બીજો દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે
એમાં આપ્યું છે 12% બરાબર 1080 રૂપિયા. તો આપણે કોના 12% કરવાના, કુલ રાશિ શોધવાની છે એટલે x ના 12% બરાબર 1080 રૂપિયા થાય. હવે x ગુણ્યા 12 છેદમાં 100 એવું લખાય બરાબર 1080. હવે x શોધવાના છે એટલે આ બધું આ સાઈડ મોકલી દેવું પડે. તો 1080 હતા, હવે છેદમાં છે તો ક્યાં ઉપર લખવાનું, ઉપર છે તો નીચે લખવાનું. તો અહીંયા આપણે જોઈએ આપણે છેદ ઉડાડવાના છે. તો અહીંયા આપણે છેદ ઉડાડશું આ બેના. આપણને ખબર છે 12 × 9 = 108 થાય. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ 1080/12. તો 12 × 9 = 108 થાય. 10 બાકી રહે તો એ ઉપર આવી જાય એટલે 90 × 12 કરશું ત્યારે આપણને 1080 મળશે. તો અહીંયા આપણે છેદ ઉડાડશું તો 90 ક્યાં આવશે, ઉપર, કારણ કે મોટી સંખ્યા ઉપર છે. એટલે કેટલું રહે, 90 × 100 હતા, 100 × 90 કરીએ એટલે 9000 રૂપિયા આપણને મળશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે કુલ રાશિ એક્સ જે છે એ કેટલી છે, 9000 રૂપિયા. ત્યારબાદ ત્રીજું જોઈએ, 40% = 500 કિલોમીટર. એટલે આપણે એવું લખી શકીએ એક્સ શોધવાનો છે કુલ રાશિ. તો એક્સ ના 40% = 500 કિલોમીટર એટલે આપણે એક્સ ગુણ્યા 40/100 લખી શકીએ બરાબર 500. તો એક્સ શોધવો હોય તો 500 અહીંયા હતા, આ નીચે છે તો ઉપર લખવાનું, ઉપર છે તો નીચે લખવાનું. તો અહીંયા આપણે જોઈએ તો આ 110 ઉડી જશે. હવે અહીંયા 4 છે અને અહીંયા આપણે 10 છે. હવે બે વડે ભાગ પાડીએ આપણે તો આ રીતે લખાશે 500 × 5 × 10 અને છેદમાં 2 × 4, 2 ઉડી જાય. હવે અહીંયા કેટલા રહે, 500 × 5/2. તો આપણે આ બેનો છેદ ઉડાડીએ 2 વડે તો 500 ના અડધા આપણે કરવાના. 500 ના અડધા એટલે કેટલા થાય, 250. તો આ બેનો છેદ ઉડાડશું એટલે કેટલા થશે, 250. હવે 250 × 5 એટલે કે 25 × 5 કરવાના. 25 × 5 કેટલા થાય, 125. અને 10 બાકી રહી પાછળ લગાડી દઈએ એટલે કેટલા મળશે આપણને, 1250. અને શેમાં આવશે એ આપણને કિલોમીટરમાં આપ્યું છે એટલે કિલોમીટરમાં. તો x બરાબર આપણને 1250 મળે. અને ત્યારબાદ છે 70% = 14 મિનિટ. તો આપણે x ના 70% = 14 મિનિટ એવો અર્થ થયો કહેવાય. હવે એક્સ ગુણ્યા 70/100 એવું લખાય બરાબર 14. હવે x શોધવાનો છે એટલે 14 હતા ગુણ્યા છેદનું ઉપર, ઉપર અંશનું છે એ છેદમાં. આ 110 ઉડી જાય. હવે 7 × 14 થઈ જાય અહીંયા તો કેટલા બાકી રહે, 2 × 10, 2 × 10 એટલે 20. તો x બરાબર કેટલા ઘડા કહેવાય, 20. તો 20 છે એ કુલ રાશિ કહેવાય. અને એમાં છેલ્લો દાખલો જોઈએ, 8% = 40 લિટર એટલે કે એક્સ ના 8% = 40 લિટર એટલે એક્સ ગુણ્યા 8/100 = 40. એક્સ શોધવાનું છે એટલે 40 હતા આ બાજુ, આ 100 છે એ ઉપર આવી જશે, 8 છે એ નીચે આવી જાય. તો અહીંયા 8 × 5 = 40 થાય. તો બાકી કેટલા વધે, 5 × 100 = 5 × 100 એટલે 500. તો એક્સ બરાબર કેટલું મળ્યું, 5. તો આ રીતે આપણે કુલ રાશિ શોધવી હોય તો આ રીતે મેળવી શકીએ.